नमस्कार G24 नी खबर फटाफट में हूँ देवांशी आपनु स्वागत करूँ छू। देश अने राज्य नी तमाम खबर जोईशु G24 खबर फटाफट में। शुरुआत करीशु महत्वनी खबर साथे। पीएम मोदी आज वीडियो कॉन्फरेंस ना माध्यम थी डिजिटल पेमेंट सॉल्यूशन ई रूपी नी शुरुआत करशे। पीएम कार्यालय आ जानकारी आपवामां आवी छे। पीएमओए कह्युं छे के ई रूपी डिजिटल पेमेंट माटे कैशलेस अने संपर्क रहित माध्यम छे। કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નવી ભવિષ્યવાણી સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિનામાં જ એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે, ત્યારે ઓક્ટોબરમાં ત્રીજી લહેર ચરમ સીમાએ રહેશે તેવો બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે। टोक्यो ओलंपिक में भारतीय बैडमिंटन स्टार पीवी सिंधुए इतिहास रची दियो छे। सिंधुए ब्रॉन्ज मेडल जीती भारतवासीओना दिल जीती लीधा छे। सिंधु ओलंपिक में सतत बे मेडल जीतनारी प्रथम भारतीय खिलाड़ी बनी गई छे। टोक्यो ओलंपिक में भारत ने एक बाद एक मळती सफलता। भारतीय महिला हॉकी टीमें दमदार प्रदर्शन करीने सौ प्रथम वक्त ओलंपिक नी सेमीफाइनल में प्रवेश मेळव्यो छे। રાણી રામપાલની આગેવાનીમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0 હરાવ્યું હતું। દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, પરંતુ છેલ્લા 6 દિવસથી રોજના 40,000 કરતાં પણ વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 40,134 નવા કેસ નોંધાયા છે અને 36,946 લોકોએ કોરોનાને માત આપી છે, જ્યારે 442 લોકોના મોત થયા છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે। આ દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને માત આપી છે, જેને પગલે રાજ્યનો રિકવરી રેટ સુધરીને 98.75% થયો છે। ગુજરાતમાં એકવાર ફરી મેઘરાજા કરશે જમાવટ। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સોમવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે। રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48% વરસાદ નોંધાયો છે, જેમાં જુલાઈ મહિનામાં સરેરાશ 6.92 ઇંચ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં જુલાઈ માસમાં રસીકરણનું પ્રમાણ જૂનની સરખામણીએ 20% ઓછું થયું છે। જુલાઈમાં 313 કેન્દ્ર દ્વારા 10,00,000 ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાંથી 5.5 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે અને 4.5 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે। જુલાઈમાં 17.9 લાખ લોકોએ રસી આપવામાં આવી છે। ગુજરાતના યુવાનોમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં 10,211 યુવાનો આત્મહત્યા કરી ચૂક્યા છે। આમ પ્રત્યેક દિવસે દરરોજ સરેરાશ 9 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। આણંદ જિલ્લામાં નબળું ચોમાસું અને કેનાલના પાણી આવતા બંધ થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। જિલ્લામાં ચોમાસાને પગલે ખેતીવાડી વિભાગે જાહેર કરેલ માહિતી મુજબ 63,000 કરતા વધુ હેક્ટરમાં વાવેતર ઘટ્યું છે અને હાલ કેનાલોના પાણી બંધ થતાં ખેડૂતોને કૂવા કે એન્જિનો મારફતે પાણીની વ્યવસ્થા કરીને ખેતી કરવાની ફરજ પડી છે। દેશ અને રાજ્યની આવી જ અનેક અપડેટ માટે જોતા રહો G24 લાઈવ ન્યૂઝની ખબર ફટાફટ।